जय स्वामीनारायण। श्री मुक्त जीवन प्राथमिक शाला ईशनपुर धोरण 8 विषय विज्ञान पाठ 3 संश्लेषित रेसाओं ने प्लास्टिक। आगेना भागनी अंदर आपणे संश्लेषित रेसाओ विषे बात पूर्ण करी हती। हवे बात करीए आपणे प्लास्टिक। प्लास्टिकनी चीज वस्तुथी घणी रीते आपणे परिचित हशू ज। આપણા ઘરની અંદર જ ની વાત કરીએ તો બીજી બધી ધાતુના વાસણો કરતાં પ્લાસ્ટિકની વસ્તુઓ આપણા ઘરમાં સૌથી વધારે જોવા મળશે। પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી આપણને જોવા મળે। પ્લાસ્ટિક કેટલાક તૂટી પણ જાય છે, બળજબરીપૂર્વક આપણે કરીએ તો ગરમ પાણીની અંદર બોટલમાં ગરમ પાણી ભરીએ તો એનો આકાર પણ બદલાઈ જાય છે। એવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય, વિકૃત થઈ જાય મીન્સ એનો આકાર બદલાઈ જાય છે કે તૂટી જાય છે, આવું જે પ્લાસ્ટિક છે એને થર્મોપ્લાસ્ટિક કહેવાય। કે જેને ગરમ કરતાં એ વિકૃત થઈ જાય, તૂટી જાય। થર્મોપ્લાસ્ટિક એમાં એના જે ઉદાહરણની વાત કરીએ તો પોલિથીન, પીવીસી, પોલિવિનાઇલ ક્લોરાઇડ આ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે। જે રમકડા, કાચકા અને જુદા જુદા પાત્રો બનાવવાની અંદર વપરાય છે। કેટલાક પ્લાસ્ટિક એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી એને ગરમ કરીને નરમ કરી શકાતા નથી। ગરમ તો કરવામાં આવે છે, એકવાર આકાર ઢાળી બનાવી દીધા પછી એને જ્યારે ગરમ કરવામાં આવે તો નરમ બની શકતા નથી। એવા પ્લાસ્ટિકને થર્મો સેટિંગ પ્લાસ્ટિક કહેવાય। થર્મોસ્ટેટિક પ્લાસ્ટિકમાં એના પણ બે ઉદાહરણ છે, બેકેલાઇટ અને મેલામાઇન। બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે। ઉષ્માનું અવાહક મીન્સ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, એટલે એ વિદ્યુતની સ્વીચો બનાવવા માટે આપણા ઘરની અંદર જે સ્વીચ છે તે વાસણો બનાવવા માટે અને વાસણોના કેટલાક હાથાઓ બનાવવા માટે વપરાય છે। અને મેલામાઇન જે છે એનો પણ બળો ઉપયોગ થાય છે, તે અગ્નિ અવરોધક છે, બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે। જે હોય તેની ટાઇલ્સો છે, રસોડાના વાસણો છે, કાં તો અગ્નિરોધક કાપડ બનાવવા માટે ઉપયોગી છે। આપણે જોવા જઈએ તો અત્યારે સૌથી વધારે પસંદગી આપણે પ્લાસ્ટિકની કરીએ છીએ। પાણી, ખાદ્ય પદાર્થ, દૂધ, અથાનું, સૂકા મેવા આ બધાનો સંગ્રહ કરવો હોય તો આપણે સૌથી વધારે અનુકૂળતા પ્લાસ્ટિકના પત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ। હળવું વજન હોય, સસ્તી કિંમત હોય, સારી એવી મજબૂતાઈ હોય, બરાબર ધાતુઓ કરતાં વજનમાં હલકું હોય, પ્લાસ્ટિકનો ઉપયોગ તમે જોવા જાઓ તો મોટર કાર છે, હવાઈ જહાજ છે, અવકાશયાનમાં પણ થાય છે। એ સિવાય સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ, અસંખ્ય બધી વસ્તુઓ એની અંદર ઉમેરાતી જાય છે। આપણે જોવા જઈએ તો પ્લાસ્ટિક બિનપ્રતિક્રિયાશીલ છે। બિનપ્રતિક્રિયાશીલ એટલે તમને યાદ રાખશે કે જ્યારે કોઈ ખાદ્ય પદાર્થને હોય એને બહાર આપણે નાખી દઈએ તો એનું વિઘટન થઈ જાય। લોખંડનો ટુકડો છે, એને લાંબા સમય સુધી બહાર મૂકી રાખ્યો હોય તો હવા અને પાણીના ભીજના કારણે એમાં કાટ લાગે છે, પણ પ્લાસ્ટિક એ હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી। તમે પાણીમાં મૂકી રાખો, બહાર ખુલ્લામાં મૂકી રાખો, એના પર કોઈ જ ફરક પડતો નથી, બરાબર છે, અને એ સરળતાથી ખવાઈ જતું પણ હોતું નથી। એટલે પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં એમાં ઉપયોગમાં કરવામાં આવે છે। પ્લાસ્ટિક હળવું હોય, મજબૂત હોય છે, ટકાઉ હોય છે, બરાબર। આપણા ઘરે પણ કેટલી વાર ડોલ હશે, ટબલર હશે, પ્લાસ્ટિકના પાત્રો હશે, આપણે વાપરતા હશું, બરાબર છે, મજબૂત હોય, હળવા હોય, ટકાઉ હોય, ઘણી બધી બાબતોમાં વપરાય, પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય અને ઘર વપરાશની ચીજવસ્તુમાં એનો આપણે બહોળો ઉપયોગ કરીએ છીએ, વાપરે પણ છે, બરાબર। આપણે જોવા જઈએ તો પ્લાસ્ટિક અવાહક છે। પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, એટલે ઇલેક્ટ્રિક વાયરો તમે તમારા ઘરની અંદર જોશો તો એની ઉપર પણ પ્લાસ્ટિકનું પડ હોય છે, સ્ક્રૂડ્રાઈવર પર પ્લાસ્ટિકનું હેન્ડલ હોય છે, ઘણા બધા
તળવાની કઢાઈના હેન્ડલ હોય એના પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે આથા. તો આ ઘણી બધી વસ્તુઓ હોય છે જે એના પર પ્લાસ્ટિકની બનેલી હોય છે. પ્લાસ્ટિક જેટલું સસ્તું છે, સારું છે, આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, એટલું જ પર્યાવરણ માટે ખૂબ નુકસાનકારક છે. બજારમાં ઘણી બધી પોલિથીનની બેગો વપરાય છે ચીજવસ્તુઓ બનાવવા માટે, નકામી વસ્તુ એકઠી કરવાનું કારણ પણ આ એક છે. પ્લાસ્ટિકની કચરાપેટીમાં જ્યારે જાય તો પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ બહુ મોટી વિકટ સમસ્યા છે. એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે વિઘટન પામે છે તેને આપણે જૈવ વિઘટન એ કહેવાય. પણ જે એવા પદાર્થો જે કુદરતી પ્રક્રિયા વડે વિઘટન પામતા નથી એને જૈવ અવિઘટન એ કહેવાય. ઘણા પદાર્થો એવા છે, જેમ ફળો અને શાકભાજીની છાલની વાત કરીએ, જે એકથી બે અઠવાડિયાની અંદર વિઘટન પામી જાય. કાગળ છે, સુતરાઉ કાપડ છે, લાકડું છે, ઊનના કપડાં છે, આ બધાનું વિઘટન થાય ધીમે ધીમે સમય લાગે છે. પણ કંઈક ધાતુઓ છે, ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન, અને 100 થી 500 વર્ષ આશરે વિઘટન થતાં લાગે છે. અને સૌથી વધુ પ્લાસ્ટિકની જે થેલીઓ છે એને કેટલાક વર્ષો લાગશે એવું કંઈ નક્કી જ નથી. એનું વિઘટન થાય ના પણ થાય અને વિઘટન થતું જ નથી એટલે જૈવ અવિઘટન કહેવાય. એટલે અમુક પ્લાસ્ટિક વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તેને ઇકો ફેંકેલી નથી, તે પર્યાવરણને પ્રદૂષણ કરે છે, જેથી સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે, સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. અને આ પ્રક્રિયા દરમિયાન એમાં ઝેરી ધુમાડા નીકળે છે. આ ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે જેના કારણે હવાનું પ્રદૂષણ થાય છે. અને હવાનું પ્રદૂષણ થાય એટલે આ મુશ્કેલીને નિવારવી ખૂબ મુશ્કેલી પડે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ જો આવી રીતે કરવામાં તો પર્યાવરણને નુકસાન થાય તો બને તે સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કરસરની થેલીઓનો ઉપયોગ કરવો, જૈવ વિઘટને તથા જૈવ અવિઘટેના કચરાને અલગ કરવો, એનો નિકાલ કરવો, બરાબર. આ બાબત આપણા આદત આપણા ઘરની અંદર પણ આપણે પાડવી પડે. બીજી વસ્તુ, પ્લાસ્ટિકના મટીરિયલનો વપરાશ ઘટાડવા માટે કોઈ ફાળો કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. અને મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે, રિસાયકલ કરી શકાય એવી વસ્તુઓની યાદી કરો, જેના લીધે એનો ઉપયોગ ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે આપણે અટકાવી શકાય. આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવું જોઈએ. અને એમાં એક જાગૃત નાગરિક તરીકે 4 R સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ, રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. આ 4 R શું દર્શાવે છે